आजकल एक खास प्रकार की घटना बनी रही है जेने पोलिस विभाग की साथ सामान्य लोगों की चिंता ने पण वधारी है। रस्ता पर जोवा मळती चलनी नोटो पाछळनी कहानी आखरे शुं छे, शुं ते अफवा छे के हकीकत, जोईए आ रिपोर्ट में। पहला आ दृश्य जुओ। इंदौर, रामगढ़, सूरत, આણંદ અને રાજકોટ, આ તમામ દ્રશ્યોમાં એક જ વાત સામાન્ય છે અને તે છે રસ્તામાં પડેલી ચલણી નોટો અને તે નોટોને સાવચેતીથી ઉપાડતી પોલીસ। દેશ જ્યારે કોરોનાના સંકટથી ઝઝૂમી રહ્યો છે ત્યારે આ ખબરે લોકોની ચિંતા વધારી દીધી છે। સૌથી પહેલા ગુરુવારે ઇન્દોરમાં બે જગ્યાએ નોટો ફેંકી હોવાના સમાચાર સામે આવ્યા। ત્યારબાદથી દેશના અન્ય રાજ્યોની સાથે ગુજરાતમાં પણ આવી ઘટનાઓ બનવાનું શરૂ થઈ ગયું। પહેલા ઇન્દોરના આ દ્રશ્યો જુઓ, જ્યાં પોલીસને 100, 200, 500ની એક બે નહીં પરંતુ 25 નોટ મળી આવી। પહેલા પોલીસે તેને સાવધાનીથી ઉપાડી અને સેનેટાઇઝ કરી। કોરોનાએ લોકોમાં એવો ભય ફેલાવી દીધો છે કે લોકો જેના માટે દિવસ રાત એક કરતા હતા, કાળી મજૂરી કરતા હતા, તે જ રૂપિયા હવે લોકોને ડંખવા લાગ્યા છે। આ રૂપિયાથી લોકોને ડર લાગવા લાગ્યો છે। તો રામગઢમાં પણ આજે 500ની નોટ રસ્તા પરથી મળી આવતા સનસની ફેલાઈ ગઈ। જો કે બાદમાં એક વ્યક્તિએ પોલીસ પાસે આવી અને દાવો કર્યો કે તેના ખિસ્સામાંથી આ નોટ પડી ગઈ હતી, પરંતુ આવા તો દેશમાં અનેકો કિસ્સા એક બાદ એક બનવા લાગ્યા છે, જેણે લોકોમાં ડર ઊભો કરી દીધો છે। શુક્રવારે રાજકોટથી આ વિડીયો સામે આવ્યો। સીસીટીવીમાં જોઈ શકાય છે કે એક લાલ કલરની કાર આવી છે, તેમાં બેઠેલ એક વ્યક્તિ ગાડીનો કાચ ખોલી હાથ બહાર કાઢે છે। આ વ્યક્તિના હાથમાં 500 રૂપિયાની નોટ હોવાનું જાણવા મળે છે, જે કોઈને આપતો દેખાઈ રહ્યો છે। જો કે આ વિડીયોમાં સામાન્ય દેખાતી બાબત એટલી સામાન્ય ન લાગી અને કોઈએ પોલીસને જાણ કરી કે રાત્રિના સમયે નંબર પ્લેટ વગરની કાર આવી અને તેમાંથી કોઈ વ્યક્તિએ નોટ ઉડાડી, જે કોરોનાના ચેપવાળી હોઈ શકે છે। આ ખબર મળતા જ પોલીસે પણ સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી, તો જાણવા મળ્યું કે કોઈ સજ્જન વ્યક્તિએ ગરીબને મદદ કરી હતી અને તેની પાસે ભોજન ન હોવાથી રૂપિયા આપ્યા હતા, જેથી શ્રમિક વ્યક્તિ તે રૂપિયાથી અનાજ કે ભોજન ખરીદી શકે। આપને જણાવી દઈએ કે આ દ્રશ્યો જંગલેશ્વર વિસ્તારની આસપાસના છે, એ જ જંગલેશ્વર વિસ્તાર કે જ્યાં રાજકોટના સૌથી વધુ કેસ નોંધાયેલા છે। આ આખા વિસ્તારને ક્લસ્ટર ક્વોરન્ટીન કરાયેલો છે। એટલું જ નહીં પરંતુ અહીં કર્ફ્યુ પણ લાદી દેવાયો છે, જેથી લોકો વધારે ડરી ગયા છે અને આ વાતને સમજ્યા વગર જ અફવા ફેલાવવામાં લાગી ગયા। હવે ગુજરાતના અન્ય એક સ્માર્ટ સિટીના દ્રશ્યો બતાવીએ, જ્યાં પણ કંઈક આવું જ બન્યું। સુરતના ઉમરા ગામમાં રસ્તા પરથી નોટો મળી આવી। 100, 200 અને 500ના દરની આ નોટ મળતા જ રહીશો પણ ચોંકી ગયા। આ અંગેની જાણ એક મહિલાએ પોલીસને કરી। મહિલાના કહેવા મુજબ એક યુવાન આ ચલણી નોટ નાખીને ભાગી ગયો, જો કે પોલીસે સ્થળ પર પહોંચી અને આ અંગે તપાસ કરી, પરંતુ પોલીસને લાગે છે કે હાલ લોકડાઉનના સમયમાં કોઈ ટીખળખોરોએ આમ કર્યું હોઈ શકે છે, કારણ કે હાલ કેટલાય લોકો પાસે કામ નથી, રૂપિયાની ઘટ છે અથવા તો કરકસર કરી અને લોકો ખર્ચ કરી રહ્યા છે। આવામાં કોઈ રૂપિયા રસ્તા પર ફેંકી જાય તે વાતમાં કોઈ જ દમ નથી। તો આણંદના ઉમરેઠમાં પણ આવી જ વાત વાયુ વેગે ફરવા લાગી કે રસ્તા પર ચલણી નોટો છે, જેને ઉપાડતા લોકોને ડર લાગે છે। કોરોનાના ડરના કારણે કોઈએ નોટ ન ઉપાડી, રહીશોએ નોટ જોતા જ પોલીસ બોલાવી હતી। ઉમરેઠના સ્વામિનારાયણ ચોક પાસેની આ ઘટના છે। પોલીસ ત્યાં પહોંચી તો 500, 100 અને 50ના દરની નોટ મળી આવી, જેને પોલીસે સાવચેતીપૂર્વક ઉપાડી। બાદમાં સીસીટીવીના આધારે તપાસ પણ કરી તો ખ્યાલ આવ્યો કે મંદિર પાસે એક વ્યક્તિ જ્યારે હિસાબ કરી રહ્યો હતો ત્યારે તેના હાથમાંથી આ ચલણી નોટ પડી ગઈ હતી જેની જાણ તેને ન હતી। ઉમરેઠ પોલીસનું કહેવું છે કે આવી અફવામાં ન આવો અને અફવા ન ફેલાવો। આ તરફ વલસાડમાં પણ વાઘ આયો જેવું જ બન્યું। વલસાડના સુથારવાડ મિશન કોલોનીની આ ઘટના છે કે જ્યાં એક વ્યક્તિએ મહોલ્લામાં કોઈ 20 અને 500 રૂપિયાની ચલણી નોટ ઉડાડી ગયું હોવાની વાત કરતા જ મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા, જો કે ત્યારબાદ પોલીસ અને પાલિકાને સ્થાનિક લોકોએ જાણ કરી। પોલીસ ઘટના સ્થળ પર પહોંચી તો તેને 500 રૂપિયાની નહીં પરંતુ માત્ર 20 રૂપિયાની જ નોટ મળી આવી। પોલીસે સેનિટાઇઝ કરી અને નોટનો કબજો લીધો। સીસીટીવી ફૂટેજ ચેક કરતા ખુલાસો થયો કે અફવા ફેલાવનાર વ્યક્તિએ જ 20 રૂપિયાની નોટ જાતે જ ફેંકી હતી અને અફવા ફેલાવી હતી। પોલીસે અફવા ફેલાવી લોકોમાં દહેશત ફેલાવનાર વ્યક્તિની આખરે અટકાયત કરી। न्यूज 18 गुजराती पण ए ज अपील करी रह्यु छे के पोलीस तंत्र हाल तो कायदो व्यवस्था साचवा अने लॉकडाउन नो पालन करावामां व्यस्त छे। डबल ड्यूटी पण करी रही छे त्यारे आवी कोई पण प्रकारनी अफवा फैलावी आ कोरोना योद्धाओना समयने न वेळफीए। ब्यूरो रिपोर्ट न्यूज 18 गुजराती।